શહેરના રેલવે સ્ટેશન બસ સ્ટેશન બાલા હનુમાન મંદિરે પણ ચેકિંગ હાથ ધરાયું હતું તો આગામી પ્રજાસત્તાક દિનને લઈને કોઈ દુર્ઘટના ન બને તથા હોટેલો તથા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે

જી સાગર સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો જેવી રીતે અમારા સંવાદદાતા જણાવ્યું કે પોલીસ કર્મીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને ના સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એસઓજી બોમ્બ સ્કવાડ અને ક્યુઆરટી ની જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગ ની શરૂઆત થઈ ચુકી છે જુનાગઢમાં વાયરલ ઇન્ફેક્શને ભરડો લીધો છે તો સિવિલ હોસ્પિટલમાં દરરોજની 600 થી 700 ની ઓપીડી સામે દરરોજના અઢીસો વાયરલ ઇન્ફેક્શનના કેસ સામે આવી રહ્યા છે શિયાળાની ઋતુ શરૂ થતા જ માંદકીના ખાટલાઓ શરૂ થઈ જાય છે શિયાળાની ઋતુમાં જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે સામાન્ય રીતે દરરોજના 400 થી 500 ની ઓપીડી નોંધાતી હતી જેની સામે હાલમાં ગત મહિનાથી ઓપીડીમાં વધારો થયો છે જેમાં છસો થી સાતસો જેટલા દર્દીઓ જુદી જુદી મેડિકલ તપાસ માટે આવ્યા હોવાનું નોંધાયું છે ત્યારે દરરોજના 200 થી અઢીસો દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નિદાન કરાવી રહ્યા છે વિન્ટર સિઝનમાં જોવા જઈએ તો ઓપીડીમાં કાફી વધારો છે પહેલાં કરતાં પહેલાં આશરે મંડે ટ્યુઝડે વીક સ્ટાર્ટિંગના જે વીક ડેઝ હોય છે એની અંદર ચારસો પાંચસોની ઓપીડી આવે તો પણ જ્યારથી વિન્ટર્સ ચાલુ થયા છે ત્યારે સિક્સ હન્ડ્રેડ સિક્સ ફિફ્ટી ફાઇવ ફિફ્ટી એવા વીક ડેઝના સ્ટાર્ટિંગમાં ઓપીડીઝ આવે છે તો કેસીસ કાફી વધ્યા છે વિન્ટર્સ જ્યારથી સ્ટાર્ટ થયું વાતાવરણમાં પલટો અને મિશ્ર ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેમાં ડેન્ગ્યુ મેલેરિયા સહિતના બેક્ટેરિયાવાળા વાયરસના ફેલાવાથી રોગચાળો વકર્યો છે શિયાળાની ઋતુમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ ફેલાતો હોય છે જેના લીધે નાકમાં શરદી ભરાઈ જવી સાથે જ ગળું સુકાઈ જવું ગળું બળવું જેવા લક્ષણો જોવા મળતા હોય છે જેમાં વધુમાં વધુ સ્કૂલના બાળકોમાં આરએસએલ વી નામના વાયરસનો ખતરો વધારે રહેતો હોય છે તેમજ શિયાળામાં વહેલી સવારે સ્ટ્રોકનું પ્રમાણ વધતા લખવો અવસ્થા અને કેશોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ડ્રાય કન્ડિશન્સમાં ગ્રો કરવાની ઓપોર્ચ્યુનિટી મળી જાય છે તો એના લીધે આ કેસીસ વધે છે પ્લસ વિન્ટર્સમાં આપણે અર્લી મોર્નિંગ સ્ટ્રોક્સ જે આપણે લકવો કહીએ હાર્ટ એટેક કહીએ અર્લી મોર્નિંગમાં ચાર પાંચ વાગ્યાના વિન્ટર સિઝનમાં વધારે જોવા મળે કારણ કે એ જ આપણી નળી જે હોય આર્ટરી એની સ્ટીફનેસ વધારે ડ્રાય નેચર હોવાના કારણે વિન્ટર્સમાં સ્ટ્રોક પણ વધારે જોવા મળે છે પ્લસ અસ્થમાના જેટલા કેસીસ છે સીઓપીડીના જેટલા કેસીસ છે એ પણ વિન્ટર્સમાં આપને વધારે જોવા મળે છે આમ શિયાળાની ઋતુ શરૂ થતાં જ સિવિલ હોસ્પિટલમાં એક જ માસમાં 7500 જેટલા દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નોંધાત આખડવડાટ મચી જવા પામ્યો છે જ્યારે વાયરલ ઇન્ફેક્શન થી બચવા અને કડકડતી ઠંડી થી રક્ષણ મેળવવા ઘરની બહાર નીકળવાનું ટાળવું અને ગરમ વસ્ત્રો પહેરવા તેમજ હાઇડ્રેશન વધારવા તબીબે સૂચન કર્યું છે અમાર વખાય મંતવ્ય ન્યૂઝ જુનાગઢ

રાજકોટના જસદણમાં આટકોટ કૈલાસનગરમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને જેમાં સૌ કોઈ ગામ લોકો જોડાયા હતા બોડી સંખ્યામાં ભક્તજનો દ્વારા કળશ યાત્રામાં તેઓ જોડાયા હતા બાવીસમી જાન્યુઆરીએ મહાઆરતી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે બોતાદમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તો એસપી કચેરીના ઓડિટોરિયમ હોલમાં માર્ગ સલામતી માસનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ માર્ગ સલામતીને લઈને વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય માર્ગો ઉપર રેલી યોજાઈ હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ એ માર્ગ સલામતી સત્તાના બેનરો સાથે જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં બોતાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જયંતસિંહ રોય એસપી કિશોર બાળેલિયા તેમજ આરટીઓ કચેરીના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ બોટાદ જિલ્લા વહીવટીતંત્ર આરટીઓ કચેરી સૌ દ્વારા બોટાદના પ્રજાજનો વિદ્યાર્થીઓ સૌ સાથે મળી અને લોકો ટ્રાફિક મેનેજમેન્ટને લઈ સુરક્ષાને લઈ અને જાગૃત થાય તે માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જિલ્લા ખાતે હાથ ધરવામાં આવનાર છે વાત કરું તો આજે સ્કૂલના બાળકો દ્વારા રેલીનું આયોજન છે પ્લસ મંદિર જે છે 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 ત્યાં ત્યાં લોકોની વધારે તો એક ટ્રાફિકનું પ્રદર્શનનું પણ આયોજન એમ આવતા દિવસોમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જિલ્લા દ્વારા છે સુરેન્દ્રનગરના લખતર ખાતે તાલુકા પંચાયતના નવા પ્રમુખ ચૂંટાયા બાદ પહેલી વાર સામાન્ય સભા યોજાઇ હતી અને આ સામાન્ય સભા એક કરોડના કામોને ને બહાલી આપવામાં આવી હતી ત્યારે નરેગાનો વાર્ષિક લેબર બજેટ ચેક કરવામાં આવ્યા હતા તેમજ તેમના કામ માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગટર લાઇન પેવર બ્લોક આરસીસી રોડ અને પીવાના પાણી માટેની ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી આ સામાન્ય સભામાં તમામ ગામોના વિકાસને લઈને ખાસ તો ચર્ચા કરાય છે તથા સાથે મળીને કામ કરવા માટેની પણ લખતર તાલુકા પંચાયત વાસુદેવ પટેલ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું સુરતમાં ગોપિન ગામ ખાતે ત્રણ દાયકા બાદ જે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ યજ્ઞમાં દેશ વિદેશના ભાવિક વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા તારીખ અઢાર થી મે સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેવાના હોવાથી પંદરસો જેટલા સ્વયંસેવકો સમગ્ર કાર્યક્રમ ભૂમિ એ વેદની ભૂમિ રહેલી સનાદિકાળથી ઋષિ મુનિઓની તપસવીઓની ભૂમિ છે તે આપણી વૈદિક સંસ્કૃતિનું જાગરણ રાષ્ટ્રનું કલ્યાણ આ સોમના માધ્યમથી લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી કારણ કે સોમવજ્ઞના જે ધુમાડા છે એનાથી અનેક પ્રકારના રોગના વિષાણુઓ જીવાણુઓ ખલાસ થાય અનેક પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે પંચતત્વનું શુદ્ધિકરણ એનાથી થાય સાથે સાથે વૃક્ષારોપણ અભિયાન ગૌ સંસ્કૃતિનું જતન વ્યસન મુક્તિ અભિયાન વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ્સ એ પ્રકારનું સામાજિક આયોજન પણ સાથે સંપન્ન થઈ રહ્યું છે

અચાનક કોઈ ઢોર વચ્ચે પડતા તેને તારવવા જતાં તેની ગાડી છે તે સ્લીપ મારી ગઈ હતી જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા એકસો આઠની ટીમને બોલાવવામાં આવી હતી પરંતુ એકસો આઠની ટીમ દ્વારા આ જે યુવાન છે તે મૃત થયું હોય તેવું જાહેર કર્યું હતું સમગ્ર જે સ્થાનિકોની કહી આ પ્રમાણે આ આ જે યુવક છે સંજય પ્રસાદ શર્મા નામનો જે ભાવનગર શહેરના ખાર વિસ્તારમાં રહે છે તે કોઈક કામ માટે મોતી રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેની ગાડીની બાઇકની આગળ કોઈ ઢોર વચ્ચે આવી ગયું હતું ને જેને તારવવા જતાં તેની ગાડી છે એ સ્લીપ મારી ગઈ હતી ને જેના કારણે તેને ગંભીર રીતે માથાના ભાગે ઈજા થઈ હતી જેને લઈને લોકોના ટોળા ટોળા પણ ઉતરી રહ્યા હતા પરંતુ જે રીતના રખડતા ઢોરનો ત્રાસ છે તે ભાવનગર શહેરમાં દિવસે દિવસે વધતો રહ્યો છે ઢોર પકડવાની કામગીરી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે ની અંદર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે રખડતા ઢોરના કારણે તેમ છતાં પણ રખડતા ઢોરને લઈને ભાવનગર મુક્ત નથી થતું ભાવનગર શહેરમાં તો રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ છે પરંતુ રખડતા ઢોરના જે અગિંગા જમાવેલા જે વિસ્તાર કહી શકાય તો ભાવનગરના પાનવાડી ચોક છે તેમજ વિઠ્ઠલવાડી વિસ્તાર છે આર સર્કલ છે આર કેઓ રોડ જ્વેલ્સ સર્કલ છે રૂપમ ચોક છે મુખ્ય બજાર છે અલુરિયા ચોક છે આ તમામ પ્રકારના જે વિસ્તારો છે તેની અંદર રાતના સમયે તમે વહેલી સવારે જે રખડતા ઢોર હોય છે તે જોવા મળે છે જે અચાનક જ રોડ ઉપર ઘણી વખત દોડતા હોય છે જેના કારણે જે બાઇક ચાલ અથવા તો કોઈ પણ વાહન ચાલક હોય છે તે તેની હરફેટે આવતું હોય છે સામાન્ય રીતના તો ભાવનગર શહેરની અંદર દરરોજની જ સામાન્ય આવી ઘટનાઓ છે તે બનતી હોય છે નાની મોટી ઇજાઓ થતી હોય છે પરંતુ જે રીતના આ જે ઘટના બની છે ત્યારે કહી શકાય કે રખડતા ઢોરને લઈને વધુ એક યુવાનનું મોત થયું છે ત્યારે તંત્ર દ્વારા હવે ક્યારે નક્કર કામગીરી કરવામાં આવશે તે પણ એક વિચારવાનો સવાલ છે કારણ કે હાઈકોર્ટ દ્વારા પણ અગાઉ તંત્રને જેના રખડતા ઢોરની ઉપર કાબૂ મેળવવા માટે ચાટકણી કરવામાં આવી છે અનેક વખત કોઈ પણ રોષ થયેલ્યો છે તેમજ વિરોધ પક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે પરંતુ રખડતા ઢોરને લઈને કેમ કોઈ કામગીરી નથી થઈ તે પણ એક સવાલ લોકો ઉપચારી ગયા છે ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા એક સમયે જે રખડતા ઢોરને પકડવાની તેમજ જે ઘાસની જે ગિરાઈ રાખવામાં આવતી હતી તે પણ હવે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મનગતિએ થતી હોય તે કામગીરીને વેગ આપવામાં આવશે કે નહીં કે હવે પછી આવી ઘટનાને નહીં બને તે માટે કોઈ કાર્ય કામગીરી કરવામાં આવશે કે નહીં જામનગર મહિકાની આ સ્ટેન્ડિંગ કમિટી જગ્યા વર્ગ ની એકસો સાત જગ્યા વર્ગ ત્રણ ની એકસો જગ્યા અને વર્ગ ચાર ની ત્રણસો નેવું જગ્યા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાલી આપવામાં આવે છે જેની કિંમત બે કરોડ તેર લાખ જેવી થાય છે જે એજન્ડામાં રણજીતસાગર ડેમથી હાઉસ સુધી જે પાણીની લાઈન લઈ આવવાની છે તેના તે માટે ખેડૂતોની જમીનના જે વળતર આપવાના છે તેની એક કરોડ છત્રીસ લાખ તેમજ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી જેની કમિશનર શ્રી દ્વારા પાંચ ટકા વધારો પગાર વધારો સૂચવવામાં આવેલો હતો તેની બદલે કમિટીએ દસ ટકા પગાર વધારો મંજૂર કરેલ છે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે ત્યારે દેશભરમાં રામ ભક્તિનો માહોલ જોવા મળ્યો છે આ રામ ભક્તિમાં જોડાવા માટે સુરતના યુવકોએ જેગુઆર કાર પર ભગવાન શ્રી રામની સાથે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે આ કાર લઈને બંને યુવકો હવે સુરતથી અયોધ્યા જવા નીકળ્યા છે વડાપ્રધાન શ્રીજીએ શ્રી ભારત ગૌરવ જેવા પર મેં જી છે સેવન્ટી આઝાદી અમૃત મહોત્સવ છે ચંદ્રયાન થ્રી અનેક ઉપર ગાડી યાત્રા કરી છે અને યાત્રા કરું છું તો આજે જે રામ મહોત્સવ બાવીસ જાન્યુઆરી જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આખા વૈશ્વિક વિશ્વની અંદર માહોલ ખુશીનો માહોલ મનાઈ રહ્યો છે એ હિસાબે હું પણ એક ખુશીનો માહોલ મનાવું છું આજે અને આજે હું સુરતથી અયોધ્યા જઈશ બાવીસ તારીખે અમે લોકો યજ્ઞમાં બેસશું અને યજ્ઞમાં રામભદ્રાચાર્યને આશીર્વાદ લઈશું અને ત્યાં ખુશીનો માહોલ મનાવશું

સુરેન્દ્રનગરના અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયો હતો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની ખાનગી કારને અકસ્માત નડ્યો હતો અહીં કાનપરા ગામના પાટિયા પાસે ધારાસભ્ય ખાનગી કારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન મૃત ભેંસો સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ધારાસભ્યને સામાન્ય ઈજાઓ પહોંચી છે અકસ્માતમાં કારનો કચ્છ નીકળી ગયો હતો જુનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને જુનાગઢ જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં રાધા રમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ અને મૂર્તિઓને સાલ મફલર તથા ગરમ ટોપી બ્લેન્કેટ થી શણગારવામાં આવ્યા છે તો ભાવિકો દ્વારા ભગવાનને ઠંડી ન લાગે તેવા ભાવ સાથે આ ગરમ વસ્ત્રો નો શણગાર કરાયો છે ત્યારે દર શિયાળા ઉનાળામાં તથા ભગવાનને ઋતુ મુજબ ભાવિકો શણગાર કરતા હોય છે ગરમ વસ્ત્રો પહેરાવીને ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી હતી આજે ઠાકોરજી જ્યારે વહેલા સ્કૂલે જતા હોય ઠંડીનો સમય હોય એટલે ગરમ વસ્ત્ર ધરાવવામાં આવતા હોય છે અને ઠંડીનો સમયની હિસાબે ઠાકોરજીને આજના દિવસે સરસ મજાના ઊનના વાઘા હરિકૃષ્ણ મહારાજ રાધા રમણ દેવ રણછોડ ત્રિકમરાય સિદ્ધેશ્વર મહાદેવજી ઘનશ્યામ મહારાજ આદિ દેવોને સરસ મજાના ઉનના વાગા ધરાવવામાં આવ્યા છે બાવીસ જાન્યુઆરીના રોજ રાજકોટ બનશે રામમય તો સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં મિની અયોધ્યા બનાવાયું છે તો હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં અયોધ્યા તૈયાર કરતા હજારોની સંખ્યામાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તારીખ જાન્યુઆરી સુધી રાજકોટમાં શ્રી રામ મંદિરના દર્શન કરી શકાશે સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાશે અઠ્યાવીસ ફૂટની ભગવાન રામની અને હનુમાનજીની કટઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે આ સાથે એકસો પચાસ ફૂટના સ્ટેજ ઉપર રામ મંદિરની પ્રતિકૃતિ જે મહોત્સવ છે તેને એલઈડી સ્ક્રીન માં અહીં લાઈવ બતાવવામાં આવશે તો હજારો ની સંખ્યામાં રાજકોટ વાસીઓ આ લાઈવ જોવા માટે ત્યાં ઉમટી પડશે એક બાજુ અયોધ્યામાં શ્રી રામ મંદિર થયું છે અને ત્યારબાદ તેની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક સામે આવી રહ્યા છે રાજકોટમાં મિની અયોધ્યા છે તે ક્યાંક ઊભું કરવામાં આવ્યું છે અને આ મિની અયોધ્યાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે એ પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે ચોક્કસથી કહી શકાય કે જે અયોધ્યામાં જે રીતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં પણ આ જ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આયોજક આપણી સાથે છે એમની સાથે જ વાત વિજયભાઈ શું કેશો કઈ પ્રકારનું આખું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે આયોજન કેટલા સમયથી ક્યાંક ચાલી રહી છે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા છેલ્લા મહિના માર્ગદર્શન અમારા વડીલ શ્રી ભરતભાઈ દોશી અને ગુજરાતના સનાતન ધર્મના અધ્યક્ષ તરીકે મારી એક જવાબદારી આવે છે એટલે એ જવાબદારીના ભાગરૂપે સ્વાભાવિક છે સનાતન ધર્મનો આવડો મોટો એક ભગીરથ કાર્ય થઈ રહ્યું ભારતમાં ત્યારે તેના અંતર્ગત રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓના દર્શનનો દર્શનો લાભ મળે અને અયોધ્યા ખાતે ન જઈ શકે એના માટે પહોંચી ગામ ન હોય તો રાજકોટ ખાતે એક મિની અયોધ્યા જે રામ મંદિર એની પ્રતિકૃતિ સ્વરૂપે ભવ્ય મંદિર સ્વાભાવિક છે તમે જોઈ શકો પાછળ બનાવવામાં આવ્યું છે તો તારીખ સત્તરથી બાવીસ જાન્યુઆરી પાંચ દિવસ સુધી આ મંદિર અહીંયા રહેશે સ્થળ ઉપર અહીં બધાને દર્શનનો લાભ મળશે આવતીકાલે સત્તરના જૂનાગઢના પૂજ્ય ઇન્દ્રભારતી બાપુના

જે દિવાળી ઉપર આપણે ફટાકડા ફોડીને જે આખો માહોલ બાંધીએ છીએ અને જશનો ઉજવીએ છીએ કે આખો એના માટે ભવ્ય ફટાકડાનું આયોજન કરવામાં આવેલ છે આતશબાજીના આખા આખા રાઉન્ડમાં એક ઈ આયોજન છે ત્યારબાદ તારીખ બાવીસના જે અયોધ્યા નગરી ખાતે જે આપણા સંતો તેમજ વડાપ્રધાન દ્વારા જે સમગ્ર પૂજા પાઠ જે પણ પૂજા અર્ચના છે એનું સંપૂર્ણ ટેલિકાસ્ટ અહીંયા સ્થળ ઉપર ભવ્યથી ભવ્ય એક મોટી એલઈડી સ્ક્રીન મૂકી અને રાજકોટની જાહેર જનતાને આ સંભોગ્ર પૂજા પૂજા જે કાંઈ છે એ બધું અહીંયા સ્થળ ઉપર એનો લાભ મળશે બીજા પણ આપણી સાથે આયોજક છે એમ સાથે વાત કરીશું ભરતભાઈ આ કન્સેપ્ટ કેવી રીતના વિચારમાં આવ્યો કે આ પ્રકારનું પ્રતિકૃતિ રાજકોટમાં પણ બનવું જોઈએ રાજકોટમાં પણ મિની અયોધ્યા નગરી બનવી જોઈએ લગભગ લગભગ પાંચસો વર્ષ પહેલાં એક વિચાર હતો કે આવું કંઈ હોય અને એ પુનઃસ્થાપના સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે નિર્ણય થયો અને પુનઃસ્થાપના થઈ રહી છે ત્યારે એક વખત હું અને બંને ભેગા થયા અને વિચાર ખરેખર દિલથી ખુલતી ખુલીને કહું છું કે વિચાર વિજય વાંકનો છે એણે મને કીધું વડીલ આવું કંઈક કરીએ તો બધા તો એક અયોધ્યા જઈ શકવાના નથી તો આપણે અહીંયા અયોધ્યા નગરીની પ્રતિકૃતિ મંદિર બનાવી અને દર્શનાર્થે ખુલ્લું મૂકી પાંચ દિવસ માટે તો પ્રજાને નગરજનોને લાભ મળે એટલે વાત આગળ જતાં જતાં અમારા મિત્રોમાં અમે પાંચ સર્કલમાં બધાએ વાત કરી બધાએ કીધું ખૂબ સારું આયોજન આવું કરી શકીએ તો એટલે એના ભાગરૂપે અયોધ્યા ગયા ત્યાંથી સરયુ નદીનું પાણી આપના માધ્યમથી લોકોને ખ્યાલ છે ત્યાંની માટી ગર્ભગૃહ અને એ મંદિરની જગ્યાની માટી એ બધું લઈ આવી અને એનું અહીંયા કરી અને મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું ત્યારબાદ આ આખું ઊભું કરતાં અમને આઠ દસ દિવસ થયા છે અને અમારો પ્રયત્ન આપની ચેનલના માધ્યમથી એવો છે કે વધારે વધારે લોકો લાભ રહે શું શું કાર્યક્રમ છે એ બધું આપણે અધ્યક્ષે કીધું તો અમારો ઈરાદો એવો છે વધારે વધારે લોકો આનો લાભ લે અને રોજ દર્શનાર્થે આવે રોજ સવા આઠ વાગે આરતી પ્રાતઃ આરતી સાં આરતી વિધિવત એક મંદિરના ઓલા તરીકે જ અમે આને કરવાના છીએ ચોક્કસથી કહી શકાય કે વિધિવત પૂજન અર્ચના પણ અહીં થવાનું છે ત્યારે અયોધ્યામાં જે પ્રકારની પ્રતિકૃતિ જે પ્રકારનું મંદિર છે એ જ પ્રકારનું મંદિર છે તે રાજકોટમાં પણ બનાવવામાં આવ્યું છે રાજકોટના વિરાણી હાઈસ્કૂલમાં આ પ્રતિકૃતિ છે તે ક્યાંક ઊભી કરવામાં આવી છે અને આના જ કારણે હજારો રામ ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે આવશે એટલે કે સત્તર તારીખથી ચોવીસ તારીખ સુધી આ પ્રકારનું જે આયોજન અહીં કરવામાં આવ્યું છે ખૂબ જ ભવ્ય આયોજન છે જેથી જે લોકો અયોધ્યા સુધી ન પહોંચી શકે તે જે રામ ભક્તો છે તે રામ મંદિરના દર્શન કરી શકે આ જ હેતુથી આ મંદિર છે તે ક્યાંક ઊભું કરવામાં આવ્યું છે વતનમાં વાત સાથે હાલ અત્યારે આટલું જ હવે જોઈએ સીધો સંવાદ સહયોગી લખમા સાથે